નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ નીટની એક્ઝામની ડેટ એનાઉન્સ થઈ ગઈ છે બાર સપ્ટેમ્બર બે હજાર એકવીસ કોવિડ પ્રોટોકોલ મુજબ આ નીટની એક્ઝામ છે એ તમારી લેવામાં આવશે મિત્રો એના માટેના જે ફોર્મની પ્રોસેસ છે ફોર્મની જે ઇન્ફોર્મેશન છે એ આવતીકાલે સાંજે પાંચ વાગે એનટીએની વેબસાઇટ ઉપરથી તમને એની ઇન્ફોર્મેશન મળી રહેશે તો ખાસ તમે એના ટચમાં રહેશો બીજી વાત એક મહત્ત્વની કરવાની રહી કે બાર સપ્ટેમ્બરે તમારી નીટ છે એટલે કે અત્યારે આજે બાર જુલાઈ બાર ઓગસ્ટ અને પછી બાર સપ્ટેમ્બર એટલે કે બે મહિના પૂરા સાઠ દિવસ તમારી પાસે છે જો આ સાઠ દિવસ પૂરેપૂરી જાન લગાડી દેવામાં આવે પૂરેપૂરો એફોર્ટ કરવામાં આવે તો તમને સફળતા મેળવવા માટે કોઈ રોકી નહીં શકે તો મિત્રો આજથી જ અને અત્યારથી જ નક્કી કરી લો મંડી પડો અને જે કાંઈ તમારાથી થાય જેટલું કંઈક પ્રયત્ન કરવા પડે એ બધા જ પ્રયત્ન સાથે પૂરેપૂરી એની અંદર તમારો પ્રયત્ન એફોર્ટ છે જાન છે એ રેડી દો તો સ સો ટકા તમને ધારી સફળતા છે એ મળશે મિત્રો એક મહિનોનો તમારો શેડ્યુલ એવો રાખજો કે તમને જે ટાઈમ ગમે છે એ ટાઈમે તમે તમારો શેડ્યુલ છે એ સેટ કરો એટલે કે જો તમે રાત્રે વાંચી શકતા હોય તો રાત્રનું રીડિંગનો ટાઈમ વધારી દો દિવસે વાંચી શકતા હોય તો દિવસે જે તમે ટાઈમને અનુકૂળ છે તમને જે ટાઈમને મૂડ છે જે ટાઈમે તમે વધારે સારી રીતે રીડ કરી શકો છો એ ટાઈમે તમારો એક મહિનો છે એને રીડિંગ કરો પછી ત્યારબાદ પછીના એક મહિનાનો શિડ્યુલ છે એ નીટના ટાઈમ ટેબલ મુજબ એટલે કે ડે શિડ્યુલ છે એ તમારે બનાવવો જોઈએ તો મિત્રો ખાસ એક મહિનો પહેલાં તમારા મૂડ મુજબ વાંચો અને પછીનો એક મહિનો છે નીટના શિડ્યુલને અનુસરીને વાંચો મિત્રો લગભગ પચાસ દિવસની અંદર તમારો કોર્સ છે એ અને તમારી જે કાંઈ તૈયારી છે એ કમ્પ્લીટ થઈ જાય એવી રીતના પ્લાનિંગ સાથે કામ કરજો અને છેલ્લા દસ દિવસ દસ દિવસ છે બફર રાખો કે જેથી કરીને વચ્ચે કોઈ દિવસ કોઈ ડિસ્ટર્બ થાય તો એ દસ દિવસ છે એને તમે એડજસ્ટ કરી શકો તો પચાસ દિવસની અંદર તમારો આખો જ કોર્સ છે ઇલેવન્થ અને ટ્વેલ્થનો એ બહુ સરળતાથી બેથી ત્રણ વખત ચાર વખત વોટ એવર તમારે જે કાંઈ અનુકૂળતા છે મુજબ પતી જાય એ રીતનો આખો ટાઈમ છે એને શેડ્યુલ કરજો તો ખૂબ સરસ રીતે તૈયારી કરો ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકો એવી બધાને શુભેચ્છા વિશ્યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ